હવે સમાચાર વિગતવાર જોઈએ. ઓલ ઇન્ડિયા ઓબીસી સેલ કોંગ્રેસના સંયોજક રાનીશ્રીએ દમણ દીવના મુલાકાત લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ તથા ઓબીસીના કાર્યકરો સાથે બેઠક કરી તેઓની સમસ્યા જાણી સાથે જ આગામી લોકસભાની ચૂંટણી માટે પર ચર્ચા કરી ઢાબેલમાં રેલી કાઢવામાં આવી. ઓલ ઇન્ડિયા ઓબીસી સેલ કોંગ્રેસના સંયોજક રાનીશ્રીએ દમણ દીવની મુલાકાત લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ તથા ઓબીસીના કાર્યકરો સાથે બેઠક કરી તેઓની સમસ્યા જાણી સાથે જ આગામી લોકસભાની ચૂંટણી માટે પણ ચર્ચા કરી ડાભેલમાં રેલી કાઢવામાં આવી. કોંગ્રેસના ઓલ ઇન્ડિયા ઓબીસી સેલના સંયોજક રાનીશ્રી ગઈકાલે દમણ દીવની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ રેલ્ટીન હોટેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ તથા ઓબીસીના કાર્યકરો સાથે બેઠક કરી તેઓની સમસ્યા જાણી હતી સાથે જ આગામી લોકસભાની ચૂંટણી માટે પણ ચર્ચા કરી હતી. કેતન પટેલ દ્વારા ઓબીસી સેલના રાષ્ટ્રીય સંયોજક રાનીશ્રીજીને સ્થાનિક ઓબીસી કાસ્ટના લોકોની સમસ્યાથી અવગત કરાવ્યા હતા સાથે જ આ સમસ્યા દૂર કરવા કોંગ્રેસ શું કરી રહ્યું છે તેની પણ જાણકારી આપી હતી. સાથે જ આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન થકી કરવામાં આવી રહેલી તૈયારીઓની પણ રૂપરેખા દર્શાવી હતી. આ પ્રસંગે રાજેશ્રીએ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આજે ડાબેલ ખાતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારની 4.5 વર્ષની નિષ્ફળ કામગીરી અંગે લોકોને જાણકારી આપવા સાથે અમલીયથી ડાભેલ ચેકપોસ્ટ સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને યુવા કાર્યકરો જોડાયા હતા. मनीष के पटेल सेकेंडरी આજે અમારા વચ્ચે જે આવેલા સોમાર રાનીશ્રી રોય, એ ઓબીસી અને એઆઈસીસીના ઇન્ચાર્જ, એ ત્રિપુરા અને એન્ડોમાન નિકોબાર અને દમણ દીવના ઇન્ચાર્જ છે. અને હવે એમણે અમે 4-5 સભા કરી અને અમે સારો સમર્થન મળેલો, ખુશ. મેં તો ઇધર આવી હું. હમારા સબસે પહેલા જો સ્ટેટ કમિટી ઓર ડિસ્ટ્રિક્ટ કમિટી, યે સારા કમિટી કા અનાઉન્સમેન્ટ કરને કે લિયે સબકો અપોઇન્ટમેન્ટ લેટર દેને કે લિયે, ક્યોંકિ આપ સભી જાનતે હોંગે ચુનાવ બહોત નજદીક હૈ. તો હમ લોગ, લેકિન હમ લોગ કા ચુનાવ યે તો બાત હૈ, લેકિન હમ લોગ પૂરા સાલ કોંગ્રેસ પાર્ટી કા જો હમેશા સબકે સાથ મિલકે લોગો કા લોગો કે લિયે દેશ કે લિયે જનતા કે લિયે, ઓર હમ ઓબીસી કે લોગ બહોત પીછે હૈ અભી ભી, તો સબકે લિયે કામ કરતે હૈ ઓર ઇસી લિયે જલ્દી જલ્દી આયે કમિટી કા અનાઉન્સમેન્ટ કરને કે લિયે આયે. યે એસે અભી તો યહી બાત થા. ઓર સબસે બરા બાત ઓર એક હૈ, મોદી જી સરકાર પિછલે 5 સાલો સે કૈસે લોગો કો ધોકા દિયા, કિસ તરહ સે જુમલા કિયા, યે ભી લોગો કો બોલના હૈ. ઇસ બારે મે લોગો કો ઓર ભી જિતના જાનકારી દે પાએંગે ઇસ વિષય મે નહીં અચ્છા હૈ હમારે લિયે. થેન્ક યુ, થેન્ક યુ. હા, સૌથી પહેલા હું એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે આપણા વચ્ચે જે રાનીશ્રી રોય અહીં આવ્યા છે, એઓ ઓબીસી ડિપાર્ટમેન્ટ છે. અમે બધા સેલ બનાવ્યા છે અને ઓબીસી ડિપાર્ટમેન્ટના એવો ઇન્ચાર્જ છે, અને ખાસ દમણ દીવ અને અંદમાન નિકોબાર ત્રિપુરા એ જોઈ રહ્યા છે. અને અમે ઓબીસી ડિપાર્ટમેન્ટમાં દમણ દીવ તરફથી ભાઈ શ્રી હરીશને અમે ચેરમેન બનાવ્યા છે, તો એવો એમના મિટિંગ્સ અને એમના પ્રોગ્રામ્સ માટે આવ્યા હતા. આજે પીસી કરી મારા, એકચ્યુઅલી હું બી આવી ગયો, એમને જ કરવું જોઈએ. પરંતુ ખાસ હું તમને એટલું જ કહીશ કે પાર્ટી
પૂરી રીતે તૈયાર છે દમણ અને દીવમાં, તેમજ હું તો કહું કે નેબરિંગ રાજ્યમાં બી તૈયાર છે. દમણ દીવની ફક્ત વાત કરું તો દમણ દીવમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી દેશમાં જુમલાબાજી કરી રહ્યા છે, ગઈકાલે બી જોયું હશે કે જુમલા પાર્ટીનું જુમલા બજેટ, એ જ રીતે અહીંયા બી ફક્ત ને ફક્ત જુમલેબાજી થઈ રહી છે. અગર હું દમણ દીવની વાત કરું તો દમણ દીવમાં પ્રશાસન જે રીતે કાર્યરત છે અને પ્રશાસન જે રીતે ડેવલપમેન્ટના નામ પર લોકોને ઘર બહાર વગર કરી રહ્યા છે, એમને રાતોરાત બેઘર કરી રહ્યા છે, એ ખરેખર ખોટું છે. કોંગ્રેસ પાર્ટી ડેવલપમેન્ટના ખિલાફ નથી. હું પહેલો વ્યક્તિ હતો જે પ્રમુખ તરફથી પ્રફુલભાઈ પટેલને એક પત્ર આપ્યો હતો કે જે બી તમારું ડેવલપમેન્ટ થયું અમે ડેવલપમેન્ટ સાથે છીએ.